ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي محمد آه. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم

ફરશે અઝા પર આવીને બેબીના જિક્ર થકી આપણી જિંદગીને નોરાની બનાવવાની એક તક અને તોફીક અતા કરી ખરેખર આ હસ્તીઓ એવી છે અહેલેબેથ એવા પાક અને મુકસ મર્તબા ઉપર છે કે જેઓ જિક્રના મોહતાજ નથી એમને જરૂરત નથી કે આપણે એમની યાદ મનાવીએ એમનો જિક્ર કરીએ આપણને જરૂરત છે કે આપણે એમની યાદ મનાવીએ એમના યાદ થકી આપણી જિંદગીને રોશની આપીએ અને આ મુનાસિબત ઉપર આ મોકા ઉપર આપણે ગઈકાલે એક સૂજીની શરૂઆત કર્યા ચાહું છું આજે પણ થોડુંક આગળ વધારીએ આપણે આ ખાનદાનથી આ કુટુંબથી ફાતિમી ખાનદાન ફાતિમી ફેમિલીથી આપણે આપણા ફેમિલી અને આપણા કુટુંબને કંઈક આપવાનું છે અને પોતાના ખાનદાનને એમના ખાનદાનની તાલીમાતમાં ઢાળવાનું છે કેવી રીતના અર્સ કર્યો કે મંજૂર એ નથી કે જેવી રીતના એ લોકો જિંદગી જીવતા હતા આપણે બિલકુલ એની કોપી કરીએ ના મંજૂર બિલકુલ આ નથી એવું નથી કે મોલાલી ઘોડા ઉપર અને જાનવર ઉપર સવાર થતા આપણે પણ એવું જ કરીએ ના એ જમાનામાં ગાડી ને મોટર નહોતી એ જમાનામાં જાનવર સવારીનું કામ કરતા કેટલી બધી દુનિયાની એવી ચીજ છે કે એ જમાનામાં નહોતી અત્યારે છે આપણે એનાથી ફાયદો ઉઠાવીએ છીએ અલેકુમ સલામ એવું નથી કે એ જમાનાની અંદર જેવો લિબાસ છે બિલકુલ એવી કોપી કરીને આપણે લિબાસ પહેરીએ એ જમાનામાં આવા ચશ્મા નહોતા એ જમાનામાં આવા કપડાં નહોતા એ જમાનાની અંદર આવા ખાવા પીવાના નહોતા આ રીતના ઘર અને રહેવાનું નહોતું અને આપણાથી તલબ પણ નથી કરવામાં આવ્યું કે બિલકુલ એમના જેવી જિંદગી જીવીએ ના બલકે કહેવામાં આવ્યું છે કે જેવો તરીકો જેવી ફાસો જેવી તાલીમ જેવા ઉસૂલ એમણે બયાન કર્યા છે ને આપણે એના મુતાબિક ચાલવાનું છે એ ઉસૂલને આપણે જરાક ડિસ્કસ કરીએ જરાક એને આપણી જિંદગીમાં લાવીએ આપણે જ્યાં એમના ઘર વિશે બયાન કર્યું એમની રહેણી કહેણી વિશે બયાન કર્યું કર્યુંરાનો દહેજ કેટલો હતો અમુક ગણતરીની ચીજો હતી ને એમના ઘરમાં વાસણ કેવા હતા એમનું ઘર કેવું હતું આ બધી ચીજોથી આપણે એક મેસેજ લઈ શકીએ છીએ એક પૈગામ લઈ શકીએ છીએ અને તે છે સાદગી સાદગી ઇન્સાન માણસ જો દર્શાવશે ને પછી કોમમાં દેખાદેખી નહીં હોય આને જોઈને પછી ઓલો આગળ વધશે મારે એક્ઝામ્પલ નથી આપવા સાદગી આ એક એવો છે આ રીતના આપણે એમની જિંદગીમાંથી પૈગામ લેવાના છે

આ કુટુંબ જન્નત સમાન બની શકે કે નહીં બની શકે કે નહીં પણ જો હક અદા ના થતા હોય આ આના ઉપર જુલ્મ કરીને આ આના ઉપર એ ઘર પછી શું હાલત થશે એની મેં જે આયતની તિલાવત કરીને આજે શરૂઆતની અંદર કોરાની મસ્જિદની અંદર સુરે ફોરકાન એની અંતિમ આયતોમાંથી આ એક આયત છે ખુદા વંદે આલમ સારા બંદાઓ એ બહાદુર રહેમાનની કાલી તે બયાન કરે છે અને બયાન કરતા કરતા કે છે કે ખુદા કે છે મારા સારા બંદા ઈ છે કે જે આ રીતના મારી બારગાહમાં દુઆ કરતા હોય દુઆનો જુમલો છે રબ્બના હબલના મિન અઝવાજના વઝુરિયાતના કુરત અયુન ખુદાયા તું મારી اولاد ને ને મારી ઝૌજા ને મારા માટે આંખોની ઠંડક બનાવ આંખોની ઠંડક આ એક મુહાવરો છે આ એક બોલવાનો તરીકો છે એનો તરજુમો આપણે કરી નાખીએ આંખોની ઠંડક પણ સુકૂનનું કારણ ઇન્સાન જુએ તો આંખો ઠરે ઇન્સાનને મન થાય એમની સાથે રહે એમનાથી જુદા પડવાનું દિલ ના થાય એની ફિક્રમાં રહે એની વ્યાધિમાં રહે એને દિલ જાન થી ચાહે ને મોહબત આપે આને કહેવાય કુરતુ આયુન આંખોની ઠંડક મુતકી લોકોના અમોને પેશવા અને લીડર બનાવ અમોને નમૂના બનાવ નેક લોકો માટે અને ખુદાયા તું અમારી اولاد અને સૌજાને અમારી આંખોની ઠંડક બનાવ અલ્લાહના સારા બંદાઓની આ દુઆ આ દુઆ દુઆ તો ખુદાએ તાલીમ આપી દીધી કે મારા ખાસ બંધ આ રીતના દુઆ કરે મને જ ઇન્સાફથી બતાવો શું ફક્ત દુઆ કરવાથી મુસલ્લા ઉપર લાખ દુઆ કરતો જાઓ ખુદાએ આંખોની ઠંડક બનાવ પણ ઘરે ગયા પછી કયામતનો માહોલ હોય ક્યાંથી આંખોની ઠંડક થાય ના ફક્ત દુઆ નથી કરવાની દુઆ સાથે એફોર પણ કરવાનો છે જેવી રીતના રોજી માટે દ્વા કરીએ છીએ મહેનત પણ કરીએ છીએ પોતાના બાલ બચ્ચાઓ માટે દ્વારા કરીએ સાથો સાથ કંઈક ચેન્જિંગ લાવીએ કંઈક ફેરફાર લાવીએ આ ઉકાઝ્યો છે આ મોકો છે આ ફાતિમિયા બીબી ફાતિમાના ઘરના જીક્ર યાદ મનાવા આપણે બેઠા છીએ આ યાદથી મારા ઘર માટે હું શું લઈને જાઉં મને તમને બધાને જરૂર છે બધા કુપલને જરૂર છે કે કઈ કંઈને કઈ આ ઘરથી તાલીમ લે દર્શ લે અને આ વર્ષે અહીંયા મેં ફાતમિયામાં પોતાના ઘરમાં કંઈક ફેરફાર લાવે કહું છું એક આપણને તાલીમ મળે છે તે આ એકબીજાના હકની અદાયગી એકબીજાના હકને અદા કરવા તમે જુઓ હદીસની અંદર મળે છે કે આ અવમુનના સે હક્કન અલલ મર અતિ હકની વાત છે ને જો હક એક એવી ચીજ છે ને કે બધાને ફરિયાદ અને શિકાયત હોય મારો હક નથી જળવાતો મારો હક ગસ્બ થઈ ગયો મારો હકનો રિસ્પેક્ટ થયો મને હક ના આપવામાં આવ્યો ફરિયાદ તો કરે છે ઇન્સાન પોતે તો જુએ હું બીજાને કેટલો હક આપું છું હું બીજાના હકની કેટલી રિયાયત કરું છું બીજાને કેટલો હક આપું છું બીજાના અધિકારને કેટલો હું અદા કરું છું છે ઔરત ઉપર સૌથી મોટો હક કોઈનો હોય તો એ એ એના એના ધણીનો છે છે બીજા બધા લોકો બીજી બધી હસ્તીઓ સૌથી મોટો હક એના સૌહરનો બીજી એક હદીસ આના જ મુકાબલામાં બલકે આ જ હદીશ ની અંદર આગળ જુમલામાં કે છે પણ મર્દ માટે સૌથી મોટો હક કોઈનો હોય તો એ માનો હક છે ઔરત માટે સૌથી મોટો હક એના ધણીનો મર્દ માટે સૌથી મોટો હક કોઈ જાતનો હોય તો ઈ એની માનો હક છે આ એક હદીસ બધા લોકોના મગજમાં આવી જાય ને તો સાસુઓના ઝઘડા એનો નિવેડો આવે એક સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ મોહમ્મદ એકબીજાના હક એકબીજાના હકની અદાયગી કેટલી હદે બયાન થયું છે હકના બારામાં જો આ હક અદા થાતા હોય અને આ આ ઘરથી આપણને સબક મળે છે રાવિનું નામ છે ઇસહાક હાકિબને અમ્માર રાવી કહે છે મેં છઠ્ઠાઈ મામથી સવાલ કર્યો મૌલા મર્દ ઉપર ઔરતનો શું હક છે જાહેરાન એનો સવાલ એવો હતો કે મિનિમમ જે હક હોય ઈયમને કહો બહુ દેતાઈથી કાંઈ પૂછવાની એને એટલી નોતી પડી લાંબો સવાલ નોતો એને કયો ફક્ત નાનો એવો સવાલ મોલા બતાવો જોઈએ એ મલ હકુલ મરઅતે અલા ઝૌજહા કેટલો હક છે મર્દ ઉપર એની ઝૌજાનો ઇમામ ત્રણ જ વાત બયાન કરે છે યશબાઉહા વ ઇન જહિલત ગફર અલ્લાહ હક મર્દ ઉપર એ છે કે એના જમવાનો બંદોબસ્ત કરે એના કપડાનો બંદોબસ્ત કરે અને ત્રીજો હક એ છે કે એનાથી કંઈ ભૂલ થઈ જાય તો માફ કરી દે આ માફી આપવી હક છે ઔરતનો દેખીતી વાત છે લગ્ન લગ્નજીવનની અંદર વી કો જુગાલની અંદર ઘરવાસ ની અંદર ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અણબનાવ બને બોલા ચાલી થાય કઈ થાય હક છે ઔરત નો કે એને માફી આપવામાં આવે પકડીને બેસી જાય દિલમાં જ લઈ લઈને એવું ડિસિઝન લઈ લે ખુદા ના ખાસ્તા ના આ હક નથી મોલા કે છે છઠ્ઠા ઇમામ કે છે આવો હક છે આટલો મોટો હક છે અને આ હક ની અદાયગી તમે જો કેટલી હદે આ ઘર ની અંદર જોવા મળે છે મૌલા અલી આટલું ઘર માટે કરે છે આટલી મહેનત કરે છે આટલી મજદૂરી કરે છે આટલી સખ્તીઓને વેઠે છે ઘરે આવે છે જોવે છે કે બચ્ચાઓના ચહેરાનો રંગ ઉડી ગયો છે જાણે કે ભૂખથી એમની હાલત બે હાલત છે બીબીથી સવાલ કરે છે બીબી આ બચ્ચાઓની કેમ આવી હાલત છે એ છે અલી બે દિવસથી ઘરમાં કંઈ જમવાનું નથી આ બચ્ચાઓએ કંઈ ખાધું નથી બીબી કહે છે કે બીબીને મોલા કહે છે એ ફાતેમાં તે મને જાણ શા માટે ના કરી મને કેમ ના કીધું બીબી કહે છે હું નહોતી ચાહતી તમને એવી જવાબદારી સોંપું જે તમે અંજામ ના આપી શકો મને તો ખબર છે ને ઘરના હાલાત કેવા છે આ જમાનો કેવો છે અત્યારે શાયદ જંગ નો માહોલ હોય ઘરમાં કઈ ખાવાનું ના હોય મુસલમાનો ભૂખા હોય મૌલા પોતે કઈ કમાઈ મજૂરી કરીને બીજાઓના પેટ ભરતા બીજાઓને આપવામાં બીબી હું રાજી છું મૌલા મને નોતું ખપતું એવું કામ તમને સોંપું જે તમે પૂરું ના કરી શકો અને જે શરમિંદગીના આસાર તમારા ચહેરા પર દેખાય ફાતિમાને ગવારા નથી એના સૌહરને શરમિંદા કરે મૌલા અલીથી કઈ ફરમાઈશ નથી કરતા માંગણી નથી કરતા તલબ નથી કરતા મૌલા ખુદ દિલ ચાહે છે દિલ તડપે છે છે ડિમાન્ડ કરો તમને શું ખપે અને જે અનાર વાક્યો બન્યો કે જે ગયા વર્ષે મેં બયાન કર્યો હતો આ વખતે મારે રિપીટ નથી કરો એક ફરમાઈશ કરી પણ એ મૌલા અલી ના કહેવાથી એકબીજાના હક કેટલી હદે અદા થાય છે ખુદ મૌલા અલી કે છે કે છે ફાતિમા એ પૂરી જિંદગી ક્યારે મને નારાજ નથી કર્યો ક્યારે મને નેરવે નથી કર્યો ક્યારે મારી નાફરમાની નથી કરી ગવાહી આપે છે ખુદાની બારગામાં ખુદાએ તારી નબીની દીકરી હંમેશા મને રાજી રાખ્યો ક્યારે પણ મારી નાફરમાની નથી કરી આ આ રીતના એકબીજાના હક જો અદા થતા હોય

નાનામાં નાનું કામ એકબીજાના માટે કઈ કામ કરતા ખુદાના માટે ખુદાને ખાતર એકબીજાને કઈ સર્વિસ આપતા ખુદાને માટે ઇન્સાનને જોઈએ કે આ રીતનું ખુલુસ અહેલે બૈતનું જોઈ પોતાની જિંદગીમાં લાવે જો ખુલુસ પણ આપણી જિંદગીમાં આવી જાય ને કેવી રીતના ઇન્સાન પોતાના બાળાઓ માટે સહુલત ફરાહમ કરે સારી ચીજો ખરાવે સારી ચીજો આપે સારી હાલતમાં રાખે એમની સુવિધાઓને વધારે શા માટે ખુદાની ખુશી માટે પોતાની જઉજા સાથે સારો વર્તાવ કરે શા માટે ખુદાએ તે તારી કિતાબમાં કીધું છે ને આ શેરો હુન્ન બિલ મારૂફરત સાથે બેહતરીન સુક કરો આ આ જુમલાની અંદર આ એક જુમલા આપણા ઓલમાં કહે છે બહુ વાતો છે આ જુમલાની અંદર ઔરત સાથે બહેતરીન સુલુક કરો એની સાથે સારી રીતના બોલો એની સાથે સારી રીતના પેશ આવો એની જરૂરતોને સારી રીતના પૂરી કરવામાં આવે ખુદાયા આ તારી હુકમની ફરમા બરદારી કરતા હું એની સાથે સારો સુલુક કરું છું ખુદાની ખુશી માટે

ખિદમત કરે ના માટે કે પછી અપેક્ષા રાખે જો સારું ખવડાવ્યું છે જો સારું છે હવે આમ કરો મારી કઈ કદર તો કરો ના ખુદા કદરો કિંમત માટે બચ્ચાઓની પરવરીશ કરીએ બચ્ચાઓને પાળીએ ન એ માટે કે મોટા થશે ને મારા બુઢાપાની લાકડી બનશે ને મને ના કઈ કઈ પણ અપેક્ષા રાખ્યા વગર ખુદાએ આ મારી આગોશમાં તે આ અમાનત રાખી છે તારી અમાનત સમજીને હું આની પરવરિશ કરું હું એની ખિદમત કરું હું એને મોટા કરું હું એની જરૂરતોને પૂરી કરું ખુદાના માટે ફક્ત ખુદાના ખુદા અને ખુદા દરેક કામની અંદર આ અહેલે બેતે આપણને શીખાયડું છે અને ખુલુસના બારામાં એક હદીસ પણ બીબીને બયાન કરતો જાઓ બીબી ફાતિમા ઝહરા અલયહા સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા પોતાની એક હદીસમાં ફરમાવે છે મન અખલસ લિલ્લાહે મન અહબત અલ્લાહ હદીસ ની અંદર છે મન અસઅદ ઇલ્લાહ ખાલિસ ઇબાદતે અહબત અલ્લાહ લહુ અફઝલ મસ્લહતે બીબી ફરમાવે છે જે કોઈ પણ ખાલિસ અમલ ને ખુદા તરફ મોકલસી ને ખુદા બહેતરીન મસ્લહતો ને એના માટે ઉતારસી અહીંયાથી ખાલિસ અમલ જાય ખાલિસ ઇબાદતો જાય ત્યાંથી ખુદા આપણી બેહતરીન કિસ્મત બેહતરીન તકદીર આપણા બધા કામોને સરખા કરી આપશે ઉપરથી ખુદા પાસેથી તો આપણને ઘણું બધું સારું સારું ખપે છે અહીંયાથી પણ સારા સારા અમલ મોકલીએ ને ખુલુસ ભેરા અમલ અમીર ઉલ છે અલ જેટલા કામો ઇન્સાન કરે છે ને જેટલા આમાલ અંજામ આપે છે ને જેટલા આક્ષ્યો છે એ બધું હવામાં ઉડી જાય છે કઈ રહેતું જ નથી શું બાકી રહી છે મોલા કે છે જેમાં ખુલુસ હોય ને એ બાકી રહી છે ખુલુસ વાળી ચીજ બાકી બધું તબાહ છે બાકી બધું બરબાદ છે ખુદા દરેક કામમાં ખુદા ફામીની અંદર બાલ બચ્ચાઓની સાથે પણ ખુદાની ખુશી માટે એકબીજાથી રમ્યરસીમાની કંઈ અપેક્ષા ના રાખે કંઈ પણ તશકુર શુકરિયાનો કંઈ પણ આગ્રહ ના રાખે બસ ખુદાના માટે મેં કર્યું છે અને ખુદા જ એને કબૂલ કરવા વાળો છે કેટલું ખુલુસ હતું એલેબેતનું કેટલું કોઈને આપણે આપીએ ને કોઈને અતા કરીએ ને સામેથી બદલાની કંઈક ભાવના હોય કે મને બદલો આપશે ચાલો બદલો નથી જોતો કોઈ પાસેથી કોઈને કંઈ આપીએ શુક્રિયાના બે બોલની તો આપણને આશા હોય ને આ રોટલીઓ આપી આપી ફકીર મિસ્કીન રોટલી એને શું કહે છે જઝાઉં વલા અમને તમારાથી કંઈ બદલો પણ નથી જોતો તમારો શુક્રિયા પણ નથી જોતો ઇન્નમા ઇન્મા એમુકુમ લેવ અમે ફક્ત અને ફક્ત ખુદાના માટે તામ આપીએ છીએ ખુદાના માટે અતા કરીએ છીએ જેટલું ખુદાના માટે હશે ને બાકી રહેશે આવું ખુલુસ જો પેદા કરીએ ને ફામીની અંદર પછી જુઓ ઘરવાસમાં કેટલી નોરાનિયત આવે છે પછી ઘરવાસમાં કેટલી બરકતો આવે છે આ બધી ચીજો અહેલેબૈત બયાન કરી ચૂક્યા છે પોતાના જિંદગીથી અમલી તાલીમ આપી ચૂક્યા છે એને બસ બયાન કરવાની ને જિંદગીમાં ઉતારવાની જરૂરત છે ત્યારબાદ એક ચીજ જે આપણને અહેલે બેત અલે મુસલામની જિંદગીમાં જોવા મળે છે અને આ છેલી વાત અને જહેમતને તમામ કરો તે છે એક બીજા સાથે મહેરબાનીથી પેશ આવવું મહેરબાની દિલ સોઝી નરમ દિલી દયાળુ સ્વભાવ મહેરબાની કૃપાળુ રહેવું કાઇન્ડનેસ ખબર નહીં કેટલા શબ્દો હું બોલું કે એકાદો સમજાઈ જાય એક બીજા સાથે રહેમ દિલીથી પેશ આવવું અહેલે બે તલેમુ સલામ એક બીજાની વ્યાધી કરતા એમ નહીં કે રહીએ છીએ સાથે પણ જંગલના ઝાડની માફક આમ ઉભું છે ને બીજું આમ એકબીજાને કંઈ પણ લેવા દેવા નથી શું આમાં આની અંદર આપણને મળશે શું આની અંદર એક સલવાદ પર મોહમ્મદ વાલી મોહમ્મદ એક બીજાની વ્યાધિ એક બીજાની ફિકરમાં રહેવું ખૂબ આ એટલે બૈતની જિંદગીથી આપણને જોવા મળે છે કેવી રીતના જો કે આ ખાનદાનના બધા લોકો એકબીજા ઉપર મહેરબાન રહેમ દિલ હતા પણ હું બીબી ઝહેરાનો જિક્ર કરું ને આપણે એમની યાદ મનાવીએ છીએ એમની યાદ મનાવવા માટે જમા થયા છે બીબીની જિંદગીમાં આપણને મળે છે પાંચ હસ્તીઓની સાથે બીબી મહેરબાન હતા રહેમ દિલી સાથે પેશ આવતા હતા મારા અંદર પણ આ હોવું જોઈએ આપણા અંદર પણ હોવું જોઈએ રહેમ દિલી સામેવાળાનો ખ્યાલ રાખવો સામેવાળાનો ધ્યાન રાખવું સામેવાળાનો રિસ્પેક્ટ રાખવો અને આ પાંચ એ ચીજો આવે એક મોદે હોવી જોઈએ એવું નહીં કે રહેમદીલી એટલે સામેવાળો જેમ કે બસ હા એમ છોકરો કે મને આ ખપે છે હાલે આ ખપે છે આ ના એમ નહીં પછી હવે એક મોદેરાસિયો લોજિક ભૈરી રહેમ દિલી એવું નહીં કે જે માંગે આપણે અતા કરી દે જે માંગે આપી દઈએ ના ડોક્ટરની માફક ડોક્ટર જ્યારે કહે છે કે જે ખાવું હોય તમારે ખાવ બધું ખાવાની રજા આપી દે આપણે કહેશો બહુ સારો ડોક્ટર છે ના સારો ડોક્ટર તો એ છે કે આ ખાવ આ ના ખાવ ક્યાંક ફ્રાં દબાવે ને ક્યાંક આપણને છૂટ આપે ખૂબ રહેમ દિલી પણ એવી જ રીતના રહેમ દિલી પોતાના વાલિદૈનની સાથે પોતાના મા બાપની સાથે બીબી ખદીજા ઘણી નાની ઉંમરમાં બીબીથી જુદા થઈ ગયા પણ આ ત્રણ ચાર વર્ષની ઉંમરમાં પણ બીબી ખદીજા સાથે એટલા નૂસ હતા માની એટલી ફિક્ર હતી હતા જનમ પેલા પણ જનાબે ખદીજા એકલા હતા ને કોઈ ઔરત એમનો સાથ નોતી આપતી બીબી ઝહરા હતા કે જે માની સાથે વાતો કરતા એમના એકલાપણાને દૂર કરતા અને બાપની સાથે બીબીનો વર્તાવ કેટલી હદ સુધી રસૂલે ખુદા ઘરેથી નીકળતા સહીઓ સાલીમ લોકોને ઈસ્લામની દાવત આપતાં લોકો પથ્થર ફેંકતા લોહી લહાણ થઈને આવતા બીબી એમના જખમોને સાફ કરતા તારા બાપની પણ માં છો એટલી રહેલી એટલી મહેરબાની રહેમદીલી પોતાના વાલીદેન સાથે બીજું રહેમ દિલી પોતાના ધણી સાથે પોતાના સોહર સાથે કેટલી મહેરબાનીથી પેશ આવતા કેટલા નર્મ સ્વભાવથી પેશ આવતા એટલી હદે મૌલા અલીને રિસ્પેક્ટ આપ્યો છે એવો વર્તાવ કર્યો છે ખુદ મૌલા કેસાહેબને હું સહન કરીને ઘરમાં દાખલ થાતો દુનિયાના દુખ દર્દો મારા દિલમાં હોતા પણ જેવો ઘરમાં દાખલ ઝહેરાની એક મુસ્કુરાહટથી અલી પોતાના ગમને ભૂલી જાતા પોતાના ધણી સાથે સાથે પોતાની કેવો સ્વભાવ તમે જો કેટલી હદે શબે વ્યાધિલા કેવી રીતના જગાડીને ઇબાદત માટે પ્રેરિત કરતા કેવી રીતના પોતાની ઔલાદને અવારનવાર તૈયાર કરીને મસ્જિદે મોકલતા મસ્જિદેથી આવતા ઇમામે હસન તરત સવાલ કરતા આજે નાનાએ શું બયાન કર્યું રસૂલે ખુદા મસ્જિદમાં આયત નાઝિલ થઈ સંભળાવે છે બીબીને તરત ઘરે ખબર પડી જતી પોતાની ઔલાદ થકી કેટલી વ્યાધિ કરે છે પોતાની ઔલાદની કેટલી ફિક્ર છે પોતાની ઔલાદની ત્યારબાદ રહેમ દિલી બીજા બધા લોકોની સાથે આમ પબ્લિકની સાથે તમે જુઓ લોકો સાથે પણ કેટલો સારો વ્યવહાર ના ફકત વ્યવહાર આપણે સાંભળ્યા છીએ મુસલ ઇબાદત પર પોતાના માટે દુઆ નથી કરતા પેલા બીજાઓના માટે દુઆ કરે છે ફક્ત દુઆઓ જ નથી કરી બીજાઓને કામ પણ આવ્યા છે આપણે બધા સાંભળીએ છીએ ને કે બીબી પોતાના ઘરમાં ચક્કી પીસીને લોટ બનાવતા ન ફક્ત પોતાના ઘર માટે કેટલા ગરીબો હતા કે જેઓના માટે બીબી લોટ બનાવીને એ લોકોના ઘરે રોટલીઓ મોકલતા બીજાઓની મદદ બીજાઓની સાથે અને પાંચમી રહેમ દિલી લોકોની સાથે તમે જુઓ બીબી એ જમાનાના ગુનેગારો માટે પણ બીબી વિચારમાં છે પોતાના દિલમાં રહેમ દિલીને રાખે છે ફખર કરીએ કે આપણે એવા ખાનદાનના માનવા વાળા છે કે જેઓ આપણી વ્યાધિમાં હતા બીબી સહેરા રસૂલની રહેલતનો આખરી સમય રસૂલની જિંદગીનો આખરી સમય રહેલત નજદીક છે પોતાના બાપથી જુદા પડવા જઈ રહ્યા છે એ હદીશ જે આપણે અવારનવાર સાંભળી છે એને મારે બયાન નથી કરવી કે એ બાબા તમારી જુદાઈથી હું નહીં રહી શકું રસૂલ કહે છે મારાથી સૌથી પહેલાં તમે આવીને મળશો આગળ આ પણ છે હદીસની અંદર મળે છે બીબી જહરાએ પૂછ્યું આ રસુલ અલ્લાહ હું તમને કયામતના દિવસે ક્યાં તલાશ કરું આપણી ક્યાં મુલાકાત થશે રસૂલે ખુદાએ કીધું જન્નતના દરવાજા ઉપર બાબા તમને ત્યાં ના જોયા તો કે છે હું હૌઝે કૌશર ઉપર હઈશ બાબા જો ત્યાં પણ આપણી મુલાકાત ના થાય તો કે છે દીકરી મિઝાન ઉપર ત્યાં પણ મુલાકાત ના થઈ તો સરાત ઉપર બાબા ત્યાં પણ આપણે ના મળ્યા તો તો પછી જહન્નમના દરવાજા પાસે ઊભો હઈશ ગુનેહગાર લોકો જે લાયક હસે હું એમના ગુનાહોને બક્ષાવીને મારી સાથે લાવીશ જન્નતમાં જ્યારે આ સાંભળો હવે બીબી મુસ્કુરાઈ છે ગુનેહગારોની પણ બીબીને વ્યાધી હતી આ હસ્તીઓ ઈ હતા કે જેઓને બિલકુલ ગવારા નહોતું કે કોઈ જહન્નમમાં જાય આ ગુનેગારો માટે પણ એમનું પેટ બળતું હતું એમની દુનિયામાં હિદાયત થઈ જાય દુનિયામાં એને આડે રસ્તેથી આપણે સીધે રસ્તે લાવીએ અને જો તો પણ ગુના હો લઈને ગયા દુનિયાથી તો અમારો હક કે શફાઅત મહફૂઝ છે આ ચીજ આપણને ગુનાહ કરવાનું સર્ટિફિકેટ નથી આપતું આ વાતને દર્શાવે છે કે અહેલિબેટની કેટલી ફિક્ર છે કેટલી વ્યાધિ છે રસૂલે ખુદા પોતાના આખરી વખતમાં જીબરીલ આવે છે રસૂલને લેવા માટે રસૂલે ખુદા વ્યાધિમાં છે અરે રસૂલ જન્નત તમારા માટે તૈયાર છે શેની વ્યાધિ કે છે મારી ઉમત મારી ઉમતની વ્યાધિ છે મારા ગુનેગારોની વ્યાધિ છે રસૂલે ખુદાને જીબ્રિલ કહે છે યા રસૂલ અલ્લાહ તમને હક કે શફાત ઘણી હસ્તીઓને સફાહતનો અધિકાર હશે પણ રસુલે તમે કરશો કે તમે રાજી થઈ જાશો કેટલી વ્યાધી છે આ હસ્તીઓને આપણી ગુનેગારોની ખરેખર દુનિયામાં ઇન્સાન આ હસ્તીઓની તાલીમને અનુસરી અને જન્નતનો હકદાર બની જાય એવું ના થાય કે આ હસ્તીઓ આપણને તલાશ કરવા માટે જહન્નમના દરવાજા સુધી આવવું પડે એવા ગુનાહ લઈને આ હસ્તીઓની સામે રૂબરૂ કેવી રીતના થશો એમ વિચાર કરીને ગુનાહથી પરહેજ કરવો એ આપણી જવાબદારી છે બસ અઝીઝો ઘણા બધા દર્શો છે ઘણી બધી વાતો છે આ ખાનદાનથી આપણે લેવાની આ ખાનદાન ખાનદાન છે કે જેઓ દુનિયા માટે સુખ અને શાંતિ નો પૈગામ લઈને આવ્યા મસાહેબ આ ખાનદાન આ હસ્તીઓ ઉપર આવી શેખ સદુક પોતાની કિતાબ ખેસાલમાં લખે છે કે આ દુનિયાની અંદર છઠ્ઠા ઇમામની હદીસ છે દુનિયાની અંદર સૌથી વધારે ગિરિયા કરનાર લોકો પાંચ હસ્તીઓ છે પાંચ લોકો છે જનાબે આદમ એટલું રડ્યા એટલા ગીર્યા કર્યા કે આંખથી આંસુ નદીની માફક વહેતા હતા જનાબે યાકૂબ એટલું રડ્યા એટલી ગીર્યા કર્યા છે કે એમની આંખો ચાલી ગઈ જનાબે યુસુફ કૈદખાનામાં એટલું રડતા એટલું રડતા કે કૈદખાના વાસીઓને શિકાયત થઈ અ યુસુફ તમે યા દિવસના રડો યા રાતના ગીર્યા કરો તમારા રડવાથી અમુને તકલીફ થાય છે ચોથી એ હસ્તી કે જે કરબલાની યાદગાર આપણા ચોથા ઇમામ એટલું ગિરિયા કર્યા ચાર સુધી જીવતા રહ્યા પાણી સામે આવતું ને રડી પડતા અને પાંચમી હસ્તી રડનાર ગિરિયા કરનાર બિંત રસૂલ છે રસૂલ ની દુખતર ફાતિમા ઝહરા છે આ હદીસ ને ધ્યાન માં રાખીને જરાક વિચાર તો કરીએ આ પાંચ હસ્તીઓમાંથી ચાર હસ્તીઓ એટલું રેડા છે એટલું ગિરિયા કર્યા કે જેમને રડવાનો પિરિયોડ વર્ષોમાં ગણતરી થાય જનાબે આદમ 40 વર્ષ ગિરિયા કર્યા જનાબે યાકુબ વર્ષો સુધી રેડા જનાબે યુસુફ કૈદખાનામાં 10 વર્ષ સુધી રેડા ચોથા ઇમામ 35 વર્ષ ગિરિયા કર્યા પણ આ ચાર હસ્તીઓમાં પાંચમી હસ્તી બીબી ઝહરા કેટલું રેડા કેટલું ગિરિયા કર્યા શું વર્ષો સુધી એમની ઉમર કુલ અઢાર વર્ષની હતી અને રસૂલની જિંદગી સુધી બીબી હસતા હતા રસૂલ બાદ ગિરિયા શરૂ થયા છે પિંચોતેર દિવસ કે પંચાણું દિવસ બીબી રડ્યા છે પણ રડવાની શિદ્ધત એટલી વધારે હતી એવું શદીદ બુકા હતું એવા ગિરિયા હતા કે દુનિયાના વધારે રડવાવાળાઓમાં شمار શુમાર થયું બીબી દિવસના રડતા રાતના રડતા અવાર નવાર બાબાની યાદ સતાવતી અવાર નવાર અલી પર થતા ઝુલ્મ ને જોઈને રડતા અવાર નવાર ઉમ્મત ની ગુમરાહી ઉપર આંસુ વહાવતા ઝહરા જોઈ રહ્યા હતા ઉમ્મત કયા રસ્તે જાય છે એટલું ગિરિયા કરતા એટલું રડતા હું અર્શ કરીશ બીબી તમે પોતાના બાબાની યાદમાં રડતા ગિરિયા કરતા પણ ગિરિયા કરવા પર કોઈ તમને તાજિયાના ન મારતું

وسيعلم الذين ظلموا أَيَّمٌ منقلب ينقلبون ماتم حسين يا حسين